અત્યારના આધુનિક યુગમાં શિક્ષણ એક મહત્વનો મુદ્દો છે અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પ્રતિની જાગૃતતા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જામનગર ખાતે શિક્ષણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ હાજરી આપી હતી જેમાં શિક્ષણની વૈશ્વિક સ્તરે વિકસતી ટેકનોલોજીકલ શિક્ષણની પરિસીમાઓ સાથે કદમ મિલાવવા તેમજ શિક્ષણની નવી દિશાઓથી પ્રાથમિક શિક્ષકોને સહિયારા પુરુષાર્થના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાલક્ષી બનાવવાની ચર્ચાઓ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી વધુમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદુભાઈ જોશી દ્વારા શિક્ષકોને જણાવ્યું હતું કે શિક્ષણ આપતી વખતે પોતાના મોબાઈલ ખાસ બંધ રાખવા સૂચના આપી હતી આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર બંને જિલ્લાના કુલ 7,000 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા એમના નાના મોટા પ્રશ્નોની પણ ચર્ચા થઈ છે અને સમાજ ઉપયોગી શિક્ષણ અંગેની પણ ચિંતા અને આયોજન થયું છે આગામી દિવસોની અંદર ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓનો સેમિનાર બાળ કવિ સંમેલન યોગ શિક્ષણ નીતિ આ બધા વિષયો ઉપર પણ આ સંમેલનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એનું આયોજન થયું છે અને રાજ્ય સરકારના બધા જ કાર્યક્રમો 100% સફળ થાય એટલા માટે પણ જિલ્લા શિક્ષક સંઘે અનુરોધ કર્યો છે સૌ શિક્ષકોને ખૂબ સારું કામ કરે એના માટે સરકારે પણ આ ચિંતા વ્યક્ત કરી છે અને અમે પણ આ ચિંતા વ્યક્ત કરીએ છીએ અને પ્રાથમિક શિક્ષકોને વિનંતી કરીએ છીએ કે વર્ગમાં કોઈ પણ શિક્ષકોએ 40 શૈક્ષણિક દરમિયાન કોઈ પણ શિક્ષકોએ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને હું તો એનો હિમાયતી છું કે સ્પષ્ટપણે આ આદેશનો અમલ થવો જોઈએ